તમને ખબર હશે કે ઇન્ટરનેટ આપણને કેમ આટલું બધું સસ્તું મળે છે અને એમાં કઈ કઈ કેટેગરીના કયા કયા લેવલના કહેવાય કે એવા પ્રોવાઇડર્સ જે છે એ હોય છે. નમસ્કાર, ખબર છે ડોટ કોમ પર હું મિત આપ સૌનું સ્વાગત કરું છું. લઈને આવ્યો છું તમારા માટે એ માહિતી કે જે માહિતી ખરેખર જાણવી રસપ્રદ છે. હવે તમને ખબર હશે કે ઇન્ટરનેટ આપણને કેમ આટલું બધું સસ્તું મળે છે અને એમાં કઈ કઈ કેટેગરીના કયા કયા લેવલના કહેવાય કે એવા પ્રોવાઇડર્સ જે છે એ હોય છે. વેલ, તમારી પાસે જે ઇન્ટરનેટ પહોંચે છે એ લગભગ ત્રીજા કે ચોથી શ્રેણીના પ્રોવાઇડર્સ હોય છે કે જેઓ પોતે ટીયર વન ટીયર ટુ એવી કંપનીઓ પાસેથી ઇન્ટરનેટનું કનેક્શન જે છે એ ખરીદતા હોય છે. વેલ, આજે એના વિશે જ વાત કરીશું. સમુદ્રમાં હજારો મીટર નીચે કેબલ્સ જે છે એની જાળ આખી જે છે છવાયેલી છે અને એનાથી જ દુનિયાભરનું ઇન્ટરનેટ ચાલે છે એના વિશેની આજે રસપ્રદ માહિતી આપણે ભેગી કરીશું. આર્કટિક મહાસાગરના જે પેલા પંડુબ્બી આવે છે, પછી જે વેસલ્સ આવે છે, બધા જે યુદ્ધ જહાજો આવે છે એના ટક્કર પછી બ્રિટનના અને હવે રૂસ એકબીજાને ધમકી આપી રહ્યા છે. બ્રિટનના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એડમિરલ સર ટોની રેડકીને ચેતવણી આપી છે કે રૂસે પાણીની અંદર મહત્વપૂર્ણ કોમ્યુનિકેશન કેબલ્સનું જે એક જો કાપવાની વાત કરી તો યુદ્ધની કાર્યવાહી માનવામાં આવશે. બ્રિટિશના સીડીએસ સર ટોની રેડિકને ચિંતા વ્યક્ત કરી છે કે જો 20 વર્ષમાં પંડુબીઓ અને પાણીની નીચે ગતિવિધિઓમાં ખરેખર ખૂબ વધારો થયો છે. હવે આ બધાને લઈને ઇન્ટરનેટને લઈને એના પર ખાસી એવી ટેન્શન જે છે આવી છે. વેલ, તમને કહી દઉં કે તમે જો આ આખું ઇન્ટરનેટ કનેક્શનનું જાળ જોશો તો તમને ખૂબ નવાઈ લાગશે. ભારતમાં અલગ અલગ સ્થળેથી એનો પ્રવેશ જે છે એ થતો હોય છે. વેલ, સમુદ્રની નીચે જે કેબલ્સ છે એક બહુ મોટું જાળ છે. 99% દુનિયાનું કોમ્યુનિકેશન અને ડેટા ટ્રાન્સફર સમુદ્રની નીચે જે કમ્યુનિકેશનના કેબલ્સ છે એના મારફતે થાય છે. આ કેબલ સબમરીન કમ્યુનિકેશન કેબલ કહેવાય છે અને આ સમુદ્રની નીચે લગભગ 426 સબમરીન કેબલ્સ છે જેની કુલ લંબાઈ 13,00,000 કિલોમીટર છે. ગુગલ, માઇક્રોસોફ્ટ અને ફેસબુક જેવી મોટી ઇન્ટરનેટ કંપનીઓ આ બિછાવે છે અને ટેલિકોમ પ્રોવાઇડર્સની આની ફંડિંગ જે છે એમાં જવાબદાર હોય છે, એ લોકો જોડાયેલા હોય છે. વેલ, આ કેબલ જે છે હજારો કિલોમીટર લાંબી હોય છે અને એ એક એવરેસ્ટ જેટલી એની ગહેરાઈ છે, એટલે કે એટલા ઊંડાણ એ ધરાવે છે અને એને ખાસ પ્રકારના કેબલ લેયર્સ મારફતે સમુદ્રના તળિયે એમને બિછાવવામાં આવે છે. 100 થી 200 કિલોમીટર કેબલ જે છે આમ જોવા જઈએ તો એક દિવસમાં બિછાવવામાં આવતો હોય છે અને આની જે ઘનતા છે એ 17 કિલોમીટરની આસપાસ હોય છે. સેટેલાઇટ સિસ્ટમની તુલના સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલ ડેટા ટ્રાન્સફર માટે સારું સસ્તું પડે છે. એનું નેટવર્ક પણ વધારે ફાસ્ટ હોય છે. વેલ, હવે કઈ કઈ વસ્તુઓ છે જેનાથી ખતરો થઈ શકે છે? સમુદ્રની નીચે કેબલ્સ જે છે મોટેભાગે પ્રાકૃતિક જે આફતો છે એનાથી એને વધારે તકલીફ હોય છે. એની સાથે સાથે સમુદ્રી જીવો પણ એના માટે તકલીફકારક બની શકે છે. હાઈ પ્રેશર વોટર જેટ ટેકનિક વડે આ કેબલ જે છે એ સમુદ્રની અંદર જે છે દાટવામાં આવે છે. હવે કોઈપણ સમુદ્રી જીવ કે સબમરીન એને નુકસાન પહોંચાડી શકે છે, એટલા માટે થઈને બ્રિટન અને રૂસ વચ્ચે આમ એક કકળાટ જે છે શરૂ થયો છે. વેલ, હવે એક જગ્યાથી જો કેબલ કટ થાય છે તો શું દુનિયાભરનું કનેક્શન કપાઈ જશે? વેલ, તમને કહેતો 2016માં તમિલનાડુમાં આવેલા સાયક્લોન વરદાને સમુદ્રની નીચે જે ઇન્ટરનેટનું કેબલ્સ હતું એને નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે દેશના કેટલાક હિસ્સામાં એરટેલ નેટવર્કનું ઇન્ટરનેટ જે સ્પીડ જે છે સ્લો થઈ ગઈ હતી. કંપનીના ગ્રાહકોને આ બાબતે સૂચના પણ અપાઈ હતી. 2013માં કેટલાક શરારતી જે તરવૈયા હતા એમણે યુરોપ અને અમેરિકાથી ઇજિપ્ત પહોંચનારા કેબલ્સને કાપ્યું હતું. એનાથી આખા ઇજિપ્તને ઇન્ટરનેટ સ્પીડ જે છે 60% સુધી ઓછી થઈ ગઈ હતી. એટલે કહેવાનો મતલબ એ છે કે આ કેબલ જો નુકસાન પામે છે તો એક વિશેષ જે જાનો એ કેબલ કપાયું છે, એટલે આ લાઇટ જેવું છે કે જ્યાંને વાયર કપાયો છે ત્યાં પાવર જતો રહે છે. ફરીથી મળીશું આજે ખબર છે ડોટ કોમ પર. થેન્ક યુ સો મચ.